ધોરાજી નગરપાલિકાના કોંગ્રેસના ચૂંટાયેલા 7 સદસ્યોને પોતાની સમિતિમાંથી ચેરમેન પદેથી રાજીનામું ધરી દેતા ધોરાજીના રાજકારણમાં ફરી ગરમાવો વ્યાપ્યો છે અને કોંગ્રેસનો આંતરિક કહલ બહાર આવ્યો છે. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ અને હાઈકોર્ટ સુધીની લડાઈ જામી હતી. હું ધોરાજી નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલ છું. ધોરાજી નગરપાલિકામાં કમિટીઓમાંથી મને સેનિટેશન સમિતિમાં ચેરમેન તરીકે મારી નિમણૂક કરેલ. આજ રોજ હું ધોરાજી નગરપાલિકાના સેનિટેશન સમિતિના ચેરમેન પદથી રાજીનામું આપું છું. શા માટે રાજીનામું આપું છું કે ધોરાજી નગરપાલિકામાં હરેક કમિટીઓ મળતી હોય, કોઈ પણ કામ થતા હોય, કોઈ પણ હમણાં મને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. હું ધોરાજીની જનતાને એટલા માટે હું મેં રાજીનામું આપેલ છે કે કોઈ પણ જાતના અમને વિશ્વાસમાં ન લેવાના કારણે મેં મારું રાજીનામું આપેલ છે. અને ધોરાજીની જનતાને ખાસ કરીને કહું છું, કોઈ પણ જાતનું કામ હોય, સફાઈનું હોય, ખાતરનું હોય, પાણીનું હોય, લાઇટનું હોય, કોઈ પણ જાતના કામ હોય, તમે મને મારા નંબર ઉપર તમે ફોન કરીને કહેશો. મેં ભલે રાજીનામું આપેલ, મને કોઈ પણ કોંગ્રેસથી વાંધો નથી. મને આ લોકોને જે અજ્ઞાનતા અને અમારા પર અવિશ્વાસ વિશ્વાસ રાખેલ નથી અને અમને સમિતિમાં કોઈ પણ જાતના કામગીરી કરવા માટે કોઈ પણ કારોબારી કે ગમે એ બોલાવે એમાં અમને સામેલ કરતા નથી ને અમને અણગણના કરે છે, તે માટે મારું રાજીનામું હું સેનિટેશન ચેરમેન પદથી હું રાજીનામું મારું મંજૂર. હું ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 5 કોંગ્રેસનો સદસ્ય પ્રફુલભાઈ વગાસિયા ટેક્સ સમિતિના ચેરમેન તરીકે તેમજ વિવિધ સમિતિમાંથી હું રાજીનામું આપું છું. તેમજ મારા જે ડિપાર્ટમેન્ટ છે એમાં તો ઠીક, પણ બીજા ઘણા ડિપાર્ટમેન્ટની અંદર અમે કામ કરવા જઈએ છીએ તો કામગીરી થતી નથી અને પ્રજાને રોષનો ભોગ બનવું પડે છે, લોકોની ગાળો ખાવી પડે છે, લોકોના અપમાનજનક શબ્દ સાંભળવા પડે છે. આ પરિસ્થિતિથી કંટાળી હું તેમજ ખાતર સમિતિ તેમજ મહિલા વિકાસ સમિતિ, આવાસ યોજના સમિતિ, વીજળી શાખામાં તો પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, કારણ કે છેલ્લા 2 મહિનાથી આ રિપેરિંગના કામ બંધ થયેલા છે, એ લોકોને યોગ્ય પેમેન્ટ મળેલું નથી. એટલે ઉપરાંત લાઇબ્રેરી સમિતિમાં તો એવી હાલત હતી, લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું ત્યારે સમિતિના ચેરમેનને પણ જાણ કરવામાં નહોતી આવી. તો આવો બધો અન્યાય સહન કરતાં કરતાં હવે વરસ થવા આવ્યું, હવે લોકોના રોષનો ભોગ ન બનવું પડે એ માટે અમે બધા 7 સમિતિઓમાંથી રાજીનામા આપી અને આનો વિરોધ કરીએ છીએ. હું પિન્ટુબેન ઉમેશભાઈ ભાલોડિયા વીજળી શાખાના ચેરમેન છું. અત્યાર સુધી 1.5 વર્ષમાં LED લાઇટનું કે ઇલેક્ટ્રિક વિભાગનું કોઈ પણ જાતનું કામ બરાબર થયું નથી, એટલે મારા ચેરમેન પદ ઉપરથી રાજીનામું આપું છું. વોર્ડ નંબર 7ની સુધરાઈ સભ્ય છું, બિન્ટુબેન સંજયભાઈ ઠેસિયા. મને આવાસ યોજનાનું ખાતું આપ્યું છે પણ એમાં કોઈ જાતનું કામ થયું નથી, એમાં અમને કોઈ જાતનો વિશ્વાસ આપ્યો નથી. ધોરાજી નગરપાલિકાના 6 સમિતિઓના ચેરમેન અને 1 કારોબારી સદસ્યએ રાજીનામું આપ્યું એવું અમારી જાણમાં આવ્યું છે, પરંતુ આ સદસ્યોની એવી રજૂઆતો છે કે એમને વાત કોઈ સાંભળવામાં આવતી નથી. જે સમિતિઓના હોદ્દા ઉપર છે એ સમિતિમાં પણ એમને પૂછવામાં આવતું નથી. તેમજ જે પણ કાંઈ પણ કામો વિકાસના કામો લેવામાં આવે એ કામોની અંદર પણ વિશ્વાસમાં લેવામાં આવતા નથી તેવું આવા સદસ્યો અને ચેરમેનોનું કહેવાનું છે. પરંતુ અમોએ પક્ષ લેવલે નક્કી કરી અને આ સદસ્યોને સમજાવવાના પ્રયત્નો પણ કરેલ છે અને આ સદસ્યોએ પોતાના ચેરમેન પદો પરથી જે રાજીનામાઓ આપ્યા છે એ રાજીનામાઓ અમે પરત ખેંચાવવા માટેના પ્રયત્નો પણ કરવાના છીએ. ધોરાજી શહેરના જે પ્રમુખ હર્ષુભાઈ ટોપિયા, આજે જે ધોરાજી નગરપાલિકાની અંદર 7 સભ્યો ચેરમેન પદેથી રાજીનામા આપ્યા હતા, એ બાબતમાં અમારે પ્રતિક્રિયા એટલી જ આપવાની છે કે આ ચેરમેનો જ્યારથી બન્યા ત્યારથી આમ તો ચેરમેન પદ જેવું કંઈ હતું જ નહીં અને આ નગરપાલિકાની અંદર છેલ્લા 1.5 વર્ષની અંદર કોઈ જાતની સત્તા અને કોઈ પણ જાતના લોકોના કામો થતા નથી અને 8 દિવસે જ્યારે નગરજનોને પાણી આપવામાં આવે છે, એટલે જે કોંગ્રેસે વાયદા કરી અને નગરપાલિકા કબજે કરી દીધી, આ નગરપાલિકામાં અત્યારે હાલની તકે વિધાનસભાની ચૂંટણીની અંદર પણ આજના ધારાસભ્યએ લોકમત ગુમાવ્યો છે અને પોતાના જ મતક્ષેત્રની અંદર 30,000 જેવી ખાધ થઈ છે, 41,000ની લીડ અને અગાઉની જ્યારે વિધાનસભામાં ચૂંટણા ત્યારે 26,000ની લીડથી ચૂંટણા હતા,
અને અત્યારે 4100ની લીડથી ભારતીય જનતા પાર્ટી મળી છે ત્યારે આ ધારાસભ્યએ પણ નૈતિકતાની જવાબદારી રાજીનામું આપવું જોઈએ. નગરપાલિકાએ પણ એક પ્રતિક્રિયાના રૂપમાં આજની નગરપાલિકા કોઈપણ જાતના વિકાસના કામો કરતી નથી અને સભ્ય અને બધા સાથે મળી અને ખાલે ખાલી ભાગ બટાઈ જેવી અને સફાઈ જેવા કામોમાં પણ ટેન્કરો સફાઈ જેવા કામોમાં પણ આજે કાયદેસર રીતે જે ટ્રેક્ટરો આલે છે એની અંદર ભાગ બટાઈ ચાલે છે. એટલે આ સફાઈ અભિયાન, પાણીની વ્યવસ્થા, તમામે તમામ વિકાસના કામો આ નગરપાલિકામાં ઠપ છે.